महाराज आटली मोटी संस्था बीएपीएस अमे 1200 संतो बद्दा साथे प्रमुख साईं महाराज ना सैकड़ों पर्सनल प्रसंगों बनेला छे एमनी पासे 24 कलाक हता यट ही कुड गिव टाइम टू एवरीबॉडी बधाने समय आपी शकता था आपणे तो रघवाया ने मूंझायला जेटला फरीने टाइम ज नथी કારણ કે આપણું પ્લાનિંગ બરોબર નથી, વિચાર બરોબર નથી. તમે જેને પૂછો ટાઈમ જ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ પાસે 24 કલાક, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પાસે 24 કલાક, પ્રમુખ સ્વામી મહારાજ પાસે 24 કલાક ને આપણી પાસે 24 કલાક. એ લોકો 24 કલાકમાં કેવું જીવે છે ને આપણે જોવો ને ચિત્રે હાલ જેવા. પેલું તો કે 2 દિવસથી નાનું કામ પતે નહીં. બોલો, બોગસ જેવું કામ હોય, નાનું કામ હોય તો 2 દિવસ ખેંચાઈ જાય, ટાઈમ જ નથી મળતો. આખો દિવસ કરો શું? આટા ફેરાના આશીર્વાદ, પછી નાના મોટા પ્રશ્ન થાય કે ના થાય. વોટ આઈ મીન ટુ સે ઇઝ કે સમયનું થોડુંક પ્રોપર આયોજન કરવાનું અને સમય પરિવાર સાથે ગાળવાનો. પ્રમુખ સ્વામી મહારાજ નાના બાળક સાથે પણ પ્રેમથી સમય કાઢી શકતા હતા. એકવાર વ્યક્તિગત મુલાકાતમાં, એટલે બધા લોકો પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે વ્યક્તિગત મુલાકાતમાં લાઈનમાં એના પ્રશ્નો હોય કે સાંભળે, પ્રમુખ સ્વામી ઉત્તર આપે. 100 જણની લાઈન હતી અહીંયા દાદર મંદિરે. એક નાનો બાળક નીલકંઠ અહીંયા ઘાટકો પર નહોતો, અત્યારે હોંગકોંગ છે, ઇઝ એન ઇન્વેસ્ટમેન્ટ બેન્કર, અત્યારે તે હોંગકોંગમાં છે. એ નીલકંઠ દોડીને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવે. નાનો હતો એ વખતે, 5 વર્ષનો, આમ ટોકિંગ ઓફ ધ 90s, અને કે સ્વામી તમે ગઈકાલે જમતા હતા ને ત્યારે હું સામે અહીંયા બેઠેલો અને જમ્યા પછી તમે તમારા દાંત બહાર કાઢી નાખ્યા. કારણ કે પ્રમુખ સ્વામી મારા ડેન્ચર્સ હતા ચોકઠા. તો કે સ્વામી મેં તો ઘરે જઈને બહુ ટ્રાય કરી, મારા તો નીકળ્યા જ નહીં. નાનો 5 વર્ષનો બાળક. સ્વામી કે તારે ફરી વખત ટ્રાય નહીં કરવાની? તો કે સ્વામી તમારા જેવા દાંત મારે પણ કઈ રીતે બહાર ક્યારે નીકળશે? તો સ્વામી કે તું મારા જેવડો થઈશ ને પછી નીકળશે. કારણ કે નાના બાળકને બીજું તો શું સમજાવવાનું. એ કે સ્વામી વન રિક્વેસ્ટ. સ્વામી કે શું? કે આ તમારા દાંત છે, એકવાર બહાર કાઢીને મને બતાવો ને. વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે, 1 સેકન્ડના પણ ડિલે વગર પ્રમુખ સ્વામી મહારાજે આટલી મોટી ક્યુ ઊભી હતી એમને મળવા વાળી, તરત દાંત બહાર કાઢીને બતાવ્યા. અને નાના બાળકને તો આશ્ચર્ય થાય ને કે દાંત બધા એકદમ હાથમાં આવી ગયા. એટલે પ્રમુખ સ્વામી મહારાજને કે આ આ કરો તો આ. એટલે પ્રમુખ સ્વામી મહારાજે આમ મોઢું પોડું કર્યું હતું, બાળક એમની જેમ જોઈ રહ્યો, ઓ મોઢા મેં કે દાંત નહીં, બધા હાથમાં આમ જોયા કરે. હા, પછી નાના બાળકને તો આશ્ચર્ય ને કે આમ આટલા બધા દાંત. એટલે પ્રમુખ સ્વામી મહારાજને કે સ્વામી અડું અડું આમ દાંતને અડું એમ. સ્વામી કે હા વાંધો નહીં અડ એમ, દાંત ઉપર આમ હાથ ફેર્યો. પછી કે હવે પહેરો ને, હું જોઉં કેવી રીતે પહેરવાના. એટલે એમને અટેન્ડન્ટ સહીન જે ડેન્ચર્સ ને હાથને બધું ધોઈ આપ્યું. પછી પ્રમુખ સાહેબમાં જે પહેર્યા એકદમ આશ્ચર્યમાં ખુશ થઈ ગયો. પછી કે હવે આ કરો તો. એટલે પછી પ્રમુખ સાહેબમાં આમ મોઢું કર્યું, પછી જો ખુશ થઈ ગયો બાળક. પાછળ જ બોમ્બેના બહુ જ મોટા સોલિસિટર હીરાલાલ સોઢા ઊભા હતા. હીરાલાલ સોઢાને અત્યંત આશ્ચર્ય થયું કે પ્રમુખ સ્વામી મહારાજ એક નાના બાળક માટે આટલો બધો સમય આપી શકે છે, એ પણ અમે બધા આટલા બધા લાઈનમાં ઊભા છીએ અને મળવા માટે એની વચ્ચે, અને નાના બાળકની આવી ઈચ્છા પૂરી કરી શકે છે. પ્રમુખ સ્વામી મહારાજના ખોળામાં એમને માથું મૂકી દીધું, પંચાંગ પ્રણામ કર્યા કે સ્વામી યુ આર અ રિયલી ગ્રેટ પર્સનાલિટી. આ પ્રમુખ સ્વામી મહારાજ આટલા બધા વ્યક્તિઓ માટે આટલો સમય કાઢી શકે તો આપણે તો આપણા 4-5 માટે જ કાઢવાનો છે, ઘણા તો 2-3 જ છે, તેટલો સમય આપણે ના નીકળે. યસ ઓર નો? યુ હેવ નોટ પ્લાન્ડ યોર ડે વેલ, યુ હેવ નોટ પ્લાન્ડ યોર ફેમિલી ટાઈમ વેલ. તમે તમારો ફેમિલી ટાઈમ અને તમારો દિવસ સારો પ્લાન કર્યો હોય તો ટાઈમ મળે જ, સમય મળે જ, ગોઠવણ થાય જ. વોરેન બફેટે કીધું કે સાંજે 6 વાગે એટલે હું પેન ટેબલ ઉપર મૂકીને ઊભો થઈ ગયો અને મોબાઈલ ફોન શટ ઓફ કરી દઉં. હું એમને કહ્યું તમે મોબાઈલ ફોન શટ ઓફ કરી દો, સાયલેન્ટ મોડ ઉપર રાખો 8:30 પછી. અહીંયા બેઠેલા આપણે કોઈને એવો મોટો વહીવટ નથી કે રાત્રે 11 વાગે 10 કરોડની વાતો ઊભી થાય. થાય છે તો એ રાત્રે 11:30 વાગે સુધી, 12:15 વાગે સુધી મોબાઈલ ચાલુ, ના તો 12 વાગે સુવા જાય ને તોય પાછો એકવાર ડેટા ચાલુ કરીને વોટ્સએપ જોઈ લે. કંઈ છે? કંઈ છે? કંઈ નથી. તું કંઈ સેલિબ્રિટી છું? રાતે તારે 11:30 વાગે કંઈક હોય, તારા ઇન્સ્ટાગ્રામ ઉપર કંઈ 2 મિલિયન ફોલોવર્સ છે, પણ 11:30 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખો. આ ગેજેટ ઇટ ઇઝ મેડ ટુ સર્વ અસ. ધ રિવર્સ હેઝ હેપન્ડ, વી હેવ બીકમ ધ સ્લેવ્સ ઓફ ઇટ. આપણે એના ગુલામ થઈ ગયા છીએ. દર 3 મિનિટે
આપણે ગમે ત્યાં બેઠા હોય, ગમે ત્યાં પ્રસંગ હોય, દર ત્રીજી મિનિટે આપણો હાથ મોબાઈલને જો અડે નહીં ને તો આપણે ડિસ્ચાર્જ થઈ જવા માંડીએ. મોબાઈલ તો જ્યારે ચાર્જને ડિસ્ચાર્જ થાય ત્યારે આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ. ત્રણ ત્રણ મિનિટે ખાલી જોઈએ કંઈક છે, કંઈક છે. તું સેલિબ્રિટી નથી. રાતે 11:30 વાગે ફોન એટલે ચાલુ રાખો છો કે કદાચ 11:30 વાગે દિલ્હીથી પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી નરેન્દ્રભાઈનો ફોન આવે તાત્કાલિક મારી ઉપર, અને એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી બનાવવાની હોય, મને 2G 3G સ્કેમ, સ્પેક્ટ્રમ, કોલ, રાફેલ ડીલ એના વિશે બહુ માહિતીઓ છે, એટલે કદાચ પ્રધાનમંત્રી એક જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી JPC બનાવે અને મને મેમ્બર તરીકે એ પાર્લામેન્ટરી બોર્ડ ઉપર લે, અને રાતે 11:30 વાગે નરેન્દ્રભાઈનો ફોન આવે ને ઉપાડી ના શકું તો દેશની બહુ મોટી અસેવા થઈ જશે એવું તમને લાગે? તારા જેવા એમની પાસે 130 કરોડ છે, તું સુઈ જા. તારા જેવા દિલ્હીથી એમની પાસે 130 કરોડ છે, 130 કરોડ ઇન્ડિયન્સ છે હોમ હી કુડ કોલ એન્ડ કનેક્ટ, તું સુઈ જા. તું એટલી બધી ચિંતા ના કર. તારે એ 11:30 વાગે JPCની ચિંતા નથી કરવાની, રાફેલ ડીલની ચિંતા નથી કરવાની. તારે તારા છોકરાને મેથમાં 45માંથી 35 ઉપર આવી ગયો છે ને જે એટલી જ ચિંતા કરવાની છે કે રાફેલમાં 30,000 કરોડનું કૌભાંડ થયું. 30,000નું નથી થયું, તારા છોકરામાં જે 45માંથી 18 ઉપર આવી ગયો છે મેથમાં એ કૌભાંડ થયું છે. એ તું કંટ્રોલ કર પહેલા, એ સ્કેમ કંટ્રોલ કર. સી, એટલે We need to really understand our life. આપણે આપણું જીવન થોડુંક સમજવું પડે. આ બધી તમે માહિતી ન રાખો એવું નથી કહેતા. એઝ એન એક્ટિવ સિટીઝન, એક સારા નાગરિક તરીકે આપણા દેશની બધી કાર્યવાહી વિશે આપણને માહિતી હોવી જ જોઈએ. ઇવન આઈ કીપ ઇટ, બધાએ આપણે રાખવી જોઈએ, કારણ કે વી આર ઓલ એક્ટિવ સિટીઝન્સ. કોકની સાથે વાત થાય, કોકની સાથે ચર્ચા થાય તો આપણે બધો ખ્યાલ હોય નહીં, ના નથી કહેતો. તમે ન્યૂઝપેપર વાંચો, ટીવી ચેનલ જુઓ માહિતી માટે, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે, પણ સાથે આ બધી વસ્તુ પણ તો હોવી જોઈએ ને. એકેય જગ્યાથી ફરિયાદ ના આવી જોઈએ. તમારા બધા રોલ તમારે બરોબર ભજવવાના, એઝ અ હસબન્ડ, એઝ અ વાઇફ, એઝ અ બ્રધર, એઝ અ સિસ્ટર, એઝ અ સન, એઝ અ ડોટર, એઝ અ નેબર, એઝ અ રિલેટિવ, એઝ અ ફ્રેન્ડ, બધા રોલ પરફેક્ટ ભજવવાના. એક પણ જગ્યાથી ફરિયાદ ના આવી જોઈએ, અને બધા તમારી પર ખુશ રહેવા જોઈએ, તો જીવન જીવ્યા કહેવાય. ફેમિલી પણ એમ કહે કે ટાઈમ બહુ આપે છે, ટાઈમે ઘરે આવી જાય છે, બધા સાથે જમીએ છે. ફ્રેન્ડ પણ એમ બોલે કે જ્યારે મારી જરૂર હોય તો ફોન કોલ કરો, કલાકમાં હાજર થઈ ગયો, બે વખત એવા પ્રસંગ બન્યા. બધી જગ્યાથી આપણા તરફથી યસ આવી જોઈએ. 70 વર્ષની ઉંમરે આપણા પ્રધાનમંત્રી શ્રી આટલું કામ કરી શકતા હોય તો આપણે તો બધા 35-40 વાળા જ બેઠા છીએ. થાય કે ના થાય? ઇફ યુ ડિસાઈડ યુ કેન. Yes or no? If you decide, you can. તમે નક્કી કરો તો બધું કરી શકે. એટલે સમય વેપારમાં પણ આપીએ, નોકરી ધંધા વેપાર આપણે જે કરતા હોય એમાં, આપણો પરિવાર છે, મિત્ર મંડળ છે એમાંય આપીએ, આપણા કોઈ મોજ શોખ હોય એની માટે પણ આપીએ, આપણું સ્વાસ્થ્ય હેલ્થ મેન્ટેન કરવાનું છે એની માટે પણ આપીએ, બધા માટે સમય નીકળે. ભગવાને બહુ સમજીને 24 કલાક ગોઠવ્યા છે. હા, ઘણા મનમાં એમાં કહ્યું છે થોડુંક 26-26 જેવું ગોઠવ્યું હતું. દિવસમાં જે 24 કલાક ગોઠવાના છે, જો 24 ના બદલે 26-28 હોત ને તો મારે બહુ ટાઈમની જરૂર છે. તારા કરતા ઉપરવાળો વધારે બુદ્ધિશાળી છે અને 24 ગોઠવ્યા છે, બરોબર છે. તું 26 ને 28ની વાત ના કરીશ. એટલે સમય બધા માટે બહુ જ સારો ગોઠવાયેલો છે. ઇફ યુ કેન મેનેજ યોર ટાઈમ વેલ, યુ કેન ડુ એવરીથિંગ વિથ નો કમ્પ્લેન્સ ફ્રોમ એની ક્વાર્ટર્સ. કોઈ પણ ક્ષેત્રમાંથી આપણા માટે ફરિયાદ ના આવે એવું ગોઠવી શકાય છે. એટલે સમય આપણે બરોબર આપવાનો. બીજી એક અગત્યની વાત છે જે પરિવારમાં વિખવાદનું કારણ બને છે અને એથી આપણે બહુ જ ચેતતા રહેવું પડે તો આપણે ફેમિલી બીકમ્સ અ હોમ ઓફ હેપીનેસ, એ તમારું સોશિયલ મીડિયા. અગેન, આઈ એમ નોટ અગેન્સ્ટ સોશિયલ મીડિયા. એનાથી કનેક્ટિવિટી ખૂબ સારી છે, સંદેશાની આપ લે ફાસ્ટ થઈ શકે છે, કોઈને કંઈ જરૂરિયાત હોય તો ગ્રુપમાં મેસેજ મૂકે તો મદદ બહુ જલ્દી મળી શકે છે. આ બધા જ એના ખૂબ લાભ છે. આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ, ઇવન આઈ યુઝ ઇટ, બટ યુ હેવ ટુ કીપ યોર સેન્સીસ અંડર કંટ્રોલ.
તમે નવરા બેઠા એટલે નેટ ઉપર જઈ કે યુટ્યુબ પર જઈને ગમે તે સાઇટ ખોલો ને ગમે તે જોવો, એ તો ખોટું જ છે. એ તમારા પરિવારમાં પ્રશ્નો ઊભા કરશે. હમણાં અમેરિકામાં અમેરિકન એસોસિએશન ઓફ લોયર્સ એડવોકેટ્સ, આમ તો ટ્રિપલ એ બોલે છે, એ અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સ, એની એક સબ બ્રાન્ચ છે. જુદા જુદા લોયર્સ હોય ને, કોઈ ક્રાઇમના હોય, કોઈ સિવિલના હોય, એમ ડિવોર્સ લોયર્સ, એ લોયર સ્પેશિયલ ડિવોર્સમાં જ એનું સ્પેશિયલાઇઝેશન. એ બધા મિલિયનર છે, ખબર પડી? એ બધા મિલિયનર્સ છે, ડિવોર્સ લોયર્સ બધા મિલિયનર્સ છે. એમ સમજીને તાલી પાડી છે ને. એ લોકોની 3 દિવસની કોન્ફરન્સ થઈ અને બહુ જ બ્રેઇન સ્ટોર્મિંગ થયું. બધાએ પોતપોતાના અનુભવ વિચારો શેર કર્યા. એનું એક કન્ક્લુઝન પેપર તૈયાર થયું. એમાં એક વાત લખવામાં આવી કે જે યંગ કપલ્સ છે ઇન ધી એજ ગ્રુપ ઓફ 25 to 40, 25 થી 40 વર્ષની વચ્ચેનું જે એજ ગ્રુપ છે, એ જે બધા કપલ્સ છે, એમાં ડિવોર્સના છૂટાછેડાના મુખ્ય કારણો શું છે? તો મુખ્ય કારણમાં એક મોટું કારણ નક્કી થયું, ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ તમે ઓપન કરો એટલે તમારે જાત જાતની વ્યક્તિઓ સાથે સંબંધો શરૂ થવાના. એમાં ખોટા સંબંધ શરૂ થશે જ અને પરિવારમાં પ્રશ્ન આવશે જ. તારા ઘરમાં 5 જણા જેનું નેટવર્કિંગ સરખું કરને પહેલા, અને એ સિવાયને નજીકના 5, 10, 15 છે એનું નેટવર્કિંગ કરને. તે કોક રશિયામાં બેઠો ને બ્રેઝિલમાં બેઠો, એની જોડે તારે શું ચેટ કરવાની જરૂર છે? તું નથી એને ઓળખતો, તારે નથી જિંદગીમાં કોઈ દાડો એને મળવાનું છે ને કોઈ દાડો. અને એકચ્યુઅલી તમને એ વ્યક્તિનું બેકગ્રાઉન્ડ ખબર નથી, એ ક્રિમિનલ છે કે નહીં તમને ખબર નથી, એને તારા જેવા 70 ને છેતરી નાખ્યા છે કે નહીં તમને ખબર નથી, અને ઘણી વખત એ પુરુષ છે સ્ત્રી છે એ તમને ખબર નથી, હા કે ના બોલો. અને ચેટિંગ કરતો હોય, પુરુષ હોય સ્ત્રી રૂપે ચેટિંગ કરે, સ્ત્રી હોય પુરુષ રૂપે કરે, છે કે નહીં? એ તો હવે આધાર કાર્ડ લિંક થશે સોશિયલ મીડિયા સાથે, આધાર કાર્ડ લિંક થશે પછી ખબર પડશે કે હું જેને ચેટિંગ કરતો હતો અને જેને ડોલી સમજતો એ તો ભગો ભાઈ છે. એ પછી ખબર પડશે, આધાર કાર્ડ લિંક થશે હવે 23 મે પછી કાર્યવાહી શરૂ થશે નહીં.